પાલનપુર અને વડગામ તાલુકામાં છેલ્લા 20 વર્ષથી પાણીની સમસ્યા છે. આ વિસ્તારમાં નહેર આવવી શક્ય નથી, જેથી ખેડૂતો માટે પાણીના કોઈ સ્ત્રોત જ નથી. પાલનપુર અને વડગામ તાલુકામાં ખેડૂતોએ હવે જૂના કુવા રિચાર્જ કરવાનું અભિયાન હાથ ધર્યું છે. ત્યારે ભરકાવાડા ગામમાં ખેડૂતોએ 12 જેટલા જૂના કુવા રિચાર્જ કર્યા, જેમાં તેઓને મોટી સફળતા મળી છે. જો કે કુવાની ઊંડાઈ વધુ હોય તો 1 લાખ જેટલો ખર્ચ આવે છે અને કુવાની ઊંડાઈ ઓછી હોય તો 40 થી 50 હજાર જેટલો ખર્ચ થાય છે. તો આ તરફ સરકાર જળ સંચય અભિયાન ચલાવે છે, પરંતુ આ ખેડૂતોના ખેતરમાં જૂના કુવા રિચાર્જ કરવા માટે સરકાર દ્વારા આવા કોઈ અભિયાનની આર્થિક સહાય મળતી નથી. ત્યારે સ્વૈચ્છિક સંસ્થાઓ આવા ખેડૂતોની મદદે આગળ આવી રહી છે અને તેમને સહાય કરી રહી છે. જો કે ખેડૂતોની માંગણી છે કે જૂના કુવા રિચાર્જ કરવાના અભિયાનને નરેગામાં સમાવેશ કરી અને ખેડૂતોને સહાયરૂપ થાય, તો જૂના કુવા રિચાર્જ કરવાથી પાણીના તળ ઊંચા આવશે અને નદીના જળ પણ પાણીને મળશે. અત્યારે તો સમગ્ર વડગામ તાલુકા અને પાલનપુર તાલુકામાં ખેડૂતોએ જૂના કુવા રિચાર્જ કરવાનું અભિયાન હાથ ધર્યું છે. હવે આજે અમે ભરકાવાડા એટલે કે વડગામ તાલુકામાં જે આ કામગીરી ચાલુ કરી છે, સૌ પ્રથમ તો અમે 1980માં પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી એટલે કે દાદાએ એક વિચાર મૂકેલો કે ભાઈ, જે ધરતી માતાનું જે જમીનમાંથી પાણી તમે ખીંચો છો, એ વર્તું જો આપણે એને વર્તું પાછું નહીં આપીએ તો એમાંથી એનું જળ સ્ત્રોત ઘટવાનું છે અને ભવિષ્યમાં પાણીના પ્રોબ્લેમ થવાનું, અને એના માટે કુવા રિચાર્જ કરી શકાય. અને આ અભિયાન કાઠિયાવાડે ઉપાડી લીધું હતું, આપણે અહીંયા ઉપાડ્યું, કારણ કે પાણીના તળ ઉપર હતા. પણ દિવસે દિવસે પાણીના પ્રોબ્લેમ થતા ગયા, તળ ઊંડા થતા ગયા, એટલે હવે સરકાર ઉપર નિર્ભર બધા હતા. પણ સરકારે જે વડગામ અને પાલનપુર તાલુકામાં કંઈ આવી કોઈ નહેર કે એવી કોઈ યોજનાઓ ન હોવાના કારણે આજે સ્વયંભૂ જો લોકો આવી રીતે વિચાર કરી અને એક કુવા રિચાર્જનું જે કે 1980માં પૂજ્ય દાદાએ વાત કરેલી અને એ વાત યાદ કરી અને આજે અમારા ભરકાવાડા ગામની અંદર અમારા ગામ લોકોના સહિયારા પ્રયત્નથી અમે આજે બોર અને કુવાના જે રિચાર્જ માટે એટલે કે વરસાદનું પાણી જે વહી જતું હતું એ ગામનું પાણી ગામમાં રહે એ રીતે આવી રીતે આ અભિયાન ઉપાડી અને અમે ગામમાં કુવા અને બોર રિચાર્જ કર્યા છે. એ કુવાની લંબાઈ આશરે 650 ફૂટ છે અને એનો આશરે ખર્ચ થયો છે 1 લાખ આજુબાજુ ખર્ચ થયો હશે, બરાબર. અને એ કૂવાનો ફાયદો એ છે કે અમે વિચારતા હતા કે ભાઈ તળાવ અને કૂવામાં ફાયદો શું, તો પછી એક ભાઈ એન્જિનિયરને બધા ભાઈ મીટિંગ મળી એ વખતે એમને કીધું કે ભાઈ આપણે ગ્લાસની અંદર માટી ભરીએ છીએ, તો જે તળાવનો ફાયદો એમને સમજાયો કે ગ્લાસની અંદર આપણે માટી અડધું ભરીએ અને એના અંદર આપણે જે તળાવની માટીમાં પાણી નાખીએ ને પછી વળતું કાઢી નથી શકતા, બરાબર. તો પછી એમને એવું કીધું કે આપણે જ્યારે બોર કરતા હોય ને ટ્યુબવેલ બનાવતા હોય એ વખતે જ્યારે એમાંથી ગ્રેવલ આવતી હોય છે, એનું વેણ પકડાય એટલે ગ્રેવલ આવતી હોય છે, અને એ ગ્રેવલ અડધું ગ્લાસ ભરો અને એના અંદરથી અડધું ગ્લાસ પાણી વેડો અને એમાંથી પછી પાણી કાઢો તો એ નીકળી જાય છે. એટલે 70 ફૂટ પછી 120-140 આજુબાજુ જે નદીઓ પકડાતી હોય છે એટલું ઊંડું તમે જો પાણી અગર ઉતારો ને તો એ પાણી નદીમાં વેણમાં પેલું એ થાય છે અને એનાથી વોટર લેવલ આપણું ઊંચું આવતું હોય છે. એટલે અમે જે તળાવ તો અમારું છે જ, બાકી અમે જે ટોટલી સર્વે કરી અને કુવા રિચાર્જ કર્યા એમાં અત્યારે આ સાલ અમે 10-11 જેવા કુવા રિચાર્જ કર્યા છે અને આવતી સાલ અમે ભરકાવાડા ગામની અંદર સહિયારા પ્રયત્નથી એક પણ કૂવો બાકી રાખવાના નથી.